અસલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્ર. જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ. આજે તારીખ 9/12/2020 વાર બુધવાર. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 9 સમ્મેય સંખ્યાઓ એના વિશે સમજૂતી મેળવીશું. એના પહેલાંના તાસમાં આપણે પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના એનો સ્વાધ્યાય 8.3 જોઈ ગયા હતા. મને આશા છે કે એ સ્વાધ્યાયના દાખલા તમે વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટબુકમાં ગણ્યા હશે. હવે આપણે પ્રકરણ નંબર 9 સમ્મેય સંખ્યાઓ વિશે સમજૂતી મેળવવાના છે. તો સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે સમ્મેય સંખ્યાઓ કોને કહેવાય. તો ચાલો આપણે સમજૂતી મેળવીએ. પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓ સમ્મેય સંખ્યાઓ છે, બરાબર? એટલે કે અંશ અને છેદવાળી જે સંખ્યાઓ આવશે એ સંખ્યાઓ સમ્મેય સંખ્યાઓ આવશે. જ્યાં શરત છે કે જ્યાં પી એ શૂન્ય, ધન કે ઋણ પૂર્ણાંક હોઈ શકે, બરાબર? પી કંઈ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક. તો પૂર્ણાંક એટલે આગળ આપણે શીખી ગયા છે, પૂર્ણાંક એટલે કે -1, 0, 1, અસંખ્ય સંખ્યાઓ, એ પૂર્ણાંક સંખ્યાઓ આવશે. તો જે પી જે છે એ શૂન્ય, ધન કે ઋણ પૂર્ણાંક હોઈ શકે. પણ ક્યુ બરાબર નથી શૂન્ય, એટલે કે ક્યુ શૂન્ય ન હોવું જોઈએ. કેમ? કારણ કે છેદ શૂન્ય ન હોય. સમજ પડે છે? આ શરત ધ્યાનમાં રાખવાની રહેશે. આગળ શું કીધું છે? બધા જ પૂર્ણાંકો અને અપૂર્ણાંકો સમ્મેય સંખ્યાઓ છે, બરાબર? બધા જ પૂર્ણાંકો એટલે કીધું એમ -1, 0, 1, અસંખ્ય સંખ્યાઓ અને અપૂર્ણાંકો. અપૂર્ણાંકો એટલે કે અંશ અને છેદવાળી સંખ્યાઓ સમ્મેય સંખ્યાઓ છે. જો પી એ ધન પૂર્ણાંક હોય તો તે ધન સમ્મેય સંખ્યા કહેવાય. પી ધન પૂર્ણાંક હોય એટલે કે ધન સંખ્યા હોય તો તે ધન પૂર્ણાંક કહેવાશે. અને પી એ ઋણ પૂર્ણાંક હોય તો તે ઋણ સમ્મેય સંખ્યા કહેવાય. એટલે કે પી જે છે એ ઋણમાં હોય, બરાબર, માઇનસની નિશાનીમાંનું હોય તો તે ઋણ સમ્મેય સંખ્યા કહેવાશે. સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ. જો પી એ શૂન્ય હોય, બરાબર, પી શૂન્ય હોય તો શું કહેવાશે, કઈ સમ્મેય સંખ્યા કહેવાશે? તો તે શૂન્ય સમ્મેય સંખ્યા કહેવાય. આગળ જોઈશું. સમ્મેય સંખ્યાના અંશ અને છેદને કોઈ સામાન્ય અવયવ ન હોય તો તે સમ્મેય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે એમ કહેવાય, બરાબર? એટલે કે અંશ અને છેદમાંથી કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તો તે પ્રમાણિત સ્વરૂપમાં છે એમ કહેવાશે, બરાબર? દાખલા ગણીશું એટલે તમને આ મુદ્દામાં વધારે સારી રીતે સમજ પડશે. આગળનો મુદ્દો, દરેક સમ્મેય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે, બરાબર? આપણે પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2માં પૂર્ણાંક સંખ્યાઓને, બરાબર, અપૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર જોઈ ગયા. તો હવે સમ્મેય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય, બરાબર, તે આપણે અહીં જોઈશું. સંખ્યા રેખા ઉપર અસંખ્ય સમ્મેય સંખ્યાઓ છે, બરાબર? એટલે કે સંખ્યા રેખા ઉપર અસંખ્ય સમ્મેય સંખ્યાઓ આવેલી હોય છે અને બે સમ્મેય સંખ્યાઓ વચ્ચે પણ અસંખ્ય સમ્મેય સંખ્યાઓ છે. જેવી રીતે અહીં જો સંખ્યા રેખા આપેલી છે, બરાબર, અને શૂન્યથી -1 પછી છે -2 અને -1 અને -2ની વચ્ચે જો કેટલી બધી અસંખ્ય સમ્મેય સંખ્યા આવેલી છે. અહીં દર્શાવેલી છે -4 ના છેદમાં 4, -5 ના છેદમાં 4, -6 ના છેદમાં 4,
માઇનસ સાતના છેદમાં ચાર માઇનસ આઠના છેદમાં ચાર બરાબર. એના સિવાય બીજી પણ આવી શકે માઇનસ પાંચના છેદમાં પાંચ બરાબર. કોઈ પણ અસંખ્ય સંખ્યા અહીં આવેલી હોય છે. સમજ પડે છે ને? આ મુદ્દા તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સમજીને લખવાના રહેશે. ચાલો આગળ જોઈએ. આગળ શું કીધું છે? સમછેદી અપૂર્ણાંકોમાં જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો અને જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો બરાબર. ધ્યાન રાખજો કે સમછેદી અપૂર્ણાંક, સમછેદી એટલે કે છેદ સરખા હોય એ બરાબર. છેદ સરખા હોય તો અંશ જેનો મોટો તે મોટો અને જેનો અંશ નાનો તે નાનો. ઉદાહરણ જોઈશું જેથી તમને વધારે સારી રીતે સમજ પડશે. નીચે શું કીધું છે? સમછેદી અપૂર્ણાંકોનો સરવાળો કરવા તેમના અંશનો સરવાળો કરી અંશમાં મૂકવામાં આવે છે અને છેદ તે જ રાખવામાં આવે છે બરાબર. એટલે કે સમછેદી સમાન છેદવાળા અપૂર્ણાંકનો છેદ એનો એ જ રહેશે, ફક્ત અંશમાં જે હશે ને એ બે સંખ્યાઓનો સરવાળો કરવામાં આવશે. જેવી રીતે અહીં બે અપૂર્ણાંક આપેલા છે, પાંચના છેદમાં અગિયાર અને સાતના છેદમાં અગિયાર. જો અહીં છેદ બંનેના કેવા છે? સરખા છે અને અંશ અલગ અલગ છે, તો આમાંથી મોટો અપૂર્ણાંક શું આવશે? તો મોટો અપૂર્ણાંક આવશે, હમણાં કીધું ને કે અંશ મોટો હોય તે અપૂર્ણાંક મોટો, એટલે મોટો અપૂર્ણાંક આવશે સાતના છેદમાં અગિયાર. અને બંનેનો સરવાળો કરીશું તો છેદ એનો એ જ રહેશે, અગિયાર જ રહેશે અને બંને અંશોનો સરવાળો થશે. સમજ પડે છે ને? ચાલો હવે આપણે આગળ જોઈશું. આગળ શું કીધું છે? સમછેદી અપૂર્ણાંકોની બાદબાકી કરવા તેમના અંશની બાદબાકી કરી અંશમાં મૂકવામાં આવે છે અને છેદ તે જ રાખવામાં આવે છે. કીધું એમ બરાબર. સમછેદી એટલે કે છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકોની બાદબાકી કરવા માટે પણ છેદ એનો એ જ રહેશે, ફક્ત તેમની બાદબાકી અંશની બાદબાકી કરી અંશમાં મૂકવામાં આવે છે. સમજ પડે છે ને? ચાલો શું કીધું છે? અપૂર્ણાંકોનો ગુણાકાર. આપણે અપૂર્ણાંકોનો સરવાળો જોયો, બાદબાકી જોઈ બરાબર. હવે અપૂર્ણાંકોનો ગુણાકાર હોય તો કેવી રીતે કરવાનો? તો અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો. બસ, અંશમાં બે સંખ્યા હોય તો અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો રહેશે. સમજ પડે છે ને? ચાલો હવે આગળ જોઈએ. સ્વાધ્યાય 9.1 બરાબર. હવે આપણે જે સમજૂતી મેળવી એના અનુસાર થોડા ઘણા દાખલા જોઈ લઈશું. તમારે આગળની સમજૂતી તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સમજીને લખવાની રહેશે. શું કીધું છે? પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત સમમેય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમમેય સંખ્યાઓ લખો. હવે આપણે આગળ મુદ્દામાં જોયું કે બે સમમેય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમમેય સંખ્યાઓ આવેલી હોય છે, તો આપણે અહીં કોઈ પણ 5 સમમેય સંખ્યા લખવાની છે. તો સૌથી પહેલાં અહીં બે સંખ્યા આપેલી છે, આ સમમેય સંખ્યા નથી બરાબર. તમને ખબર છે કે સમમેય સંખ્યા માટે અંશ અને છેદવાળી સંખ્યા આવવી જોઈએ. તેથી આપણે સૌથી પહેલાં તો જે સંખ્યા આપેલી છે એને આપણે 1 વડે ભાગાકાર કરી નાખીશું. તો આ જે સંખ્યા બનશે ને એ સંખ્યા સમમેય સંખ્યા બનશે. સમજ પડે છે ને? હવે આપણે અહીં માઇનસ 1ના છેદમાં 1 અને 0ના છેદમાં 1 વચ્ચે આવતી સમમેય સંખ્યા શોધવાની છે. તો આ તો ઘણી નાની થઈ ગઈ, એટલે અહીં અંશ અને છેદને કોઈ પણ સંખ્યા વડે ગુણી લેવાનો, છેદને પણ ગુણવાનો, એના વડે જ અંશને પણ ગુણવાનો. તો અહીં આપણે 7 વડે ગુણીશું. તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો, 8, 10, 12 બરાબર. તો અહીં આપણે 7 વડે અંશ અને છેદને ગુણીશું. તો માઇનસ 1 × 7 છેદમાં 1 × 7, 7 × 7 એટલે માઇનસ 7 છેદમાં 7 × 7 એટલે 7. સમજ પડે છે ને? ચાલો હવે 0ના છેદમાં 1, તો આને પણ આપણે અંશ અને છેદ બંનેને સાના વડે ગુણીશું? 7 વડે.
જરૂરી નથી કે 7 વડે ગુણો, બરાબર, તમે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો છો. તો 0 × 7 = 1 × 7, 0 × 7 એટલે 0/7. ચાલો હવે આપણે 0/7 થી -7/7ની વચ્ચે આવતી 5 સમમેય સંખ્યાઓ દર્શાવવાની છે. તેથી આપણે અહીં જો -7/7 એના કરતાં મોટી, ધ્યાન રાખજો કે ઋણ પૂર્ણાંકમાં જે નાની હોય સંખ્યા તે મોટી અને જે મોટી હોય તે નાની, એટલે -7/7 કરતાં મોટી આવશે. -6/5, પછી -5/7, -4/7, -3/7, -2/7, -1/7, <0/7. એટલે કોઈ પણ 5 સંખ્યા તમે લખી શકો છો. તો અહીં 5 સંખ્યા આવશે -1 અને 0ની વચ્ચે આવતી 5 સમમેય સંખ્યાઓ કઈ કઈ આવશે? -6/5, -5/7, -4/7, -3/7, -2/7. સમજ પડી ને? આના સિવાય બીજી સંખ્યા પણ આવી શકે, ફક્ત ધ્યાન એટલું રાખજો કે અહીં છેદ જે છે એ સરખા આવવા જોઈએ. સમજ પડે છે ને? ચાલો હવે બીજો દાખલો જોઈશું જેથી તમને વધારે સારી રીતે સમજ પડશે. બીજો દાખલો છે -2 અને -1 વચ્ચે આવતી આપણે સમમેય સંખ્યા શોધવાની છે. તો ચાલો સૌથી પહેલાં તો આને આ સમમેય સંખ્યા છે, બરાબર છે, પણ એને છેદમાં આપણે કંઈક મૂકવું પડશે, બરાબર ને? તો ચાલો છેદમાં શું આવશે? -2/1 અને -1/1. ચાલો હવે આપણે -2/1 જે 1 છે એનું 7 વડે અંશ અને છેદ બંનેનું ગુણાકાર કરીશું. કેમ 7 વડે જ? તમે કોઈ પણ સંખ્યા વડે કરી શકો છો, બરાબર, જરૂરી નથી કે 7 વડે જ. ચાલો એટલે -2/7 = 1/7, 7 × 2 = 14, -14/7. હવે કોનો ગુણાકાર 7 વડે કરવાનો? હવે -1/1નું ગુણાકાર 7 વડે કરવાનું. ચાલો -1/1 × 7 અંશમાં × 7 = 7 × 7 -7/7. સમજ પડે છે ને? અહીં જવાબ કોઈ પણ આવી શકે, ધ્યાન રાખજો. તમે જેના વડે ગુણશો એ પ્રમાણે જવાબ આવશે, ફક્ત ધ્યાન એટલું રાખજો કે છેદ સરખા આવવા જોઈએ. ચાલો હવે અહીં આપણે -7/7 અને -14/7 વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવે છે, જો અહીં દર્શાવેલી છે, દેખાય છે ને? એમાંથી અહીં કોઈ પણ 5 સંખ્યાઓ આપણે લખીશું. તો 5 સંખ્યાઓ અહીં દર્શાવેલી છે, જો -2 અને -1ની વચ્ચે આવતી 5 સમમેય સંખ્યાઓ કઈ કઈ આવશે? -3/7, -12/7, -11/7, -10/7, -9/7. તમે કોઈ પણ સંખ્યા અહીં લખી શકો છો. સમજ પડી ને? ચાલો હવે તો તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. ત્રીજો દાખલો જોઈએ. ચાલો ત્રીજો દાખલો છે -4/5 અને -2/3. તો મેં તમને આગળ પણ કીધું કે સમમેય સંખ્યા માટે સૌથી પહેલાં તો છેદને સમછેદી એટલે કે સમાન બનાવવા પડે. તો ચાલો સૌથી પહેલાં -4/5 જે 5 છે એને આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણી નાખીશું. જરૂરી નથી કે અહીંયા મેં 12 વડે અંશ અને છેદને ગુણેલું છે, તો તમે પણ 12 વડે જ ગુણો. કોઈ પણ સંખ્યા વડે અહીં ગુણી શકો છો, બરાબર, એટલે -4/12 / 5/12. 12 × 48 + −60 એટલે −12/50. ચાલો હવે -2/3 એને કેમ અહીં 20 વડે ગુણ્યો? કારણ કે અહીં છેદ મારે સરખા કરવાના છે. તો હું 3 × 100 કરું તો 60 જવાબ આવે, ધ્યાન રાખજો. 3 × હું શું કરું તો 60 જવાબ આવે? તો 20, એટલા માટે અહીં અંશ અને છેદને 20 વડે ગુણેલું છે. સમજ પડે છે ને? એટલે -2/20 / 3/20, 20 × 2 = 40, -40/60. સમજ પડે છે? હવે આપણે -40/60 થી -48/60 વચ્ચેની સંખ્યાઓ જોઈશું. છેદ સરખા થઈ ગયા એટલા માટે. તો જો આટલી બધી સંખ્યાઓ આવે છે તો અહીં કોઈ પણ 5 સંખ્યા આપણે લખવાની છે. તેથી
માઇનસ ચારના છેદમાં પાંચ અને માઇનસ બેના છેદમાં ત્રણ વચ્ચે આવતી પાંચ સમમિત સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓ આવશે? માઇનસ 47ના છેદમાં 60, માઇનસ 46ના છેદમાં 60, માઇનસ 45ના છેદમાં 60, માઇનસ 44ના છેદમાં 60 અને માઇનસ 43ના છેદમાં 60. સમજ પડી? અહીં આપણો સ્વાધ્યાય 9.1નો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. એના આગળનું આપણે આગલા તાસમાં જોઈશું. બધા જ દાખલા તમારે તમારી નોટબુકમાં સમજીને લખવાના રહેશે. થેન્ક યુ.